नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स गुजराती मीडियम चैप्टर नंबर 6 दौरवणी आज आप चालू कर रहा है। खास समझवा प्रयत्न करजो दौरवणी कोने कहवाय। तो बेसिकली तमने कहूँ तो संचालन जो कार्यों था एमा आयोजन व्यवस्था तंत्र कर्मचारी व्यवस्था अने एवी रीते कोण आवे छे दौरवणी। बराबर, तो दौरवणी पण एक संचालननुं शुं छे कार्य ज छे। इन शोर्ट तमे ज्यारे समझो तो पहेला माइंडमां एक फिट करी दो कि दौरवणी एटले कर्मचारीने मारे मार्गदर्शन आपवुं छे, एमने कोई चोक्कस दिशामां दौरवा छे एवुं आपणा मगजमां फिट करवानुं, तो एने इजीली खबर पड़ी जशे। जोईए, संचालकોએ આયોજન અને વ્યવસ્થાતંત્ર દ્વારા લીધેલા નિર્ણયોનો અમલ દોરવણી દ્વારા થાય છે। આયોજનમાં નિર્ણયો લેવાય છે, તેવી રીતે વ્યવસ્થામાં પણ વ્યવસ્થાતંત્રમાં પણ થોડા ઘણા નિર્ણયો લેવાતા હોય છે, જ્યારે તેનો અમલ ક્યાં થતો હોય છે કે દોરવણી દ્વારા। જ્યારે ધંધાકીય એકમના હેતુઓ સિદ્ધ કરવા માટે અનેક કર્મચારીઓનો સામૂહિક પ્રયત્નો હોય ત્યારે દોરવણીનું કાર્ય વચ્ચે સંવાદિતતા જળવાય છે। ઇન શોર્ટ એવું કહે છે કે ધંધાકીય એકમમાં અનેક કર્મચારી હોય છે, અને જ્યારે અનેક કર્મચારી જ્યારે સાથે મળીને કામ કરે છે ત્યારે બધા વચ્ચે, બધા કર્મચારી વચ્ચે સંવાદિતતા હોવી જોઈએ। સંવાદિતતા એટલે સારા સંબંધો, વિચારોનો મેળ બેસવો જોઈએ એવું પણ આપણે કહી શકતા હોઈએ છીએ। બરાબર, આગળ અનેક સંચાર અને ચોક્કસ વિધિ પ્રમાણે તેઓ કાર્ય કરે તે માટે તેને જરૂરી સૂચનો તથા હુકમો આપવા તથા તેમને દેખરેખ રાખવી તે જરૂરી રહે છે। જ્યારે કર્મચારી કામ કરતા હોય છે ત્યારે એમને સૂચનો આપવા પડે છે, સૂચનાઓ આપવી પડે છે, હુકમો આપવા પડે છે, તથા શું એ બરાબર કામ કરે છે કે નહીં કરતા તેની માટે શું રાખવી પડે છે, દેખરેખ તે જરૂરી હોય છે, તથા તે માટે સક્રિય નેતાગીરી જરૂરી હોય છે, મતલબ લીડરશીપ હોવી જોઈએ। આગળ જોઈએ, કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર દોરવણી ઉપર રહેલો છે। કર્મચારી જો સારામાં સારું કામ કરે છે તો શેના પર આધાર છે, દોરવણી ઉપર। જો દોરવણી આપનાર મતલબ કે એમને ડાયરેક્શન આપનાર, ગાઈડન્સ આપનાર સક્ષમ હોય તો સામાન્ય કક્ષાના કર્મચારી પણ કેવું પરિણામ લાવશે, ઉત્તમ પરિણામ લાવશે। દોરવણી આપનાર કેવો હોય, સક્ષમ હોય તો સામાન્ય કર્મચારી પણ કેવું પરિણામ આપશે, ઉત્તમ। એવી રીતે જો દોરવણી આપનાર કેવો હોય, બિનકાર્યક્ષમ હોય, બરોબર કામ કરતો હોય નહીં, તો સારા કર્મચારી પણ અપેક્ષિત પરિણામ આપી શકતા નથી। તેથી સક્ષમ દોરવણી એક સંચાલનનું કેવું છે, અનિવાર્ય। તમે જોઈ શકો દોરવણી આપનાર સક્ષમ છે તો ઉત્તમ પરિણામ આપશે, અને દોરવણી આપનાર બિનકાર્યક્ષમ છે તો સારા કર્મચારી પણ સારું પરિણામ લઈ શકશે નહીં, અપેક્ષિત પરિણામ લઈ શકશે નહીં। એટલે જે દોરવણી આપનાર હોવો જોઈએ કેવો હોવો જોઈએ, સક્ષમ હોવો જોઈએ। દોરવણીમાં વિચારણા કરવાની અને આદેશો આપવાની નૈતિક તેમજ વૈદિક જવાબદારીઓનો સમાવેશ થતો હોય છે। તો આ અત્યારે આપણે શું સમજી ગયા, પ્રસ્તાવના જે PDFમાં તમને પહેલા નંબરના પેજ ઉપર મળી જશે। એના પછી આગળ જોઈએ આપણે દોરવણીનો અર્થ, તો શું કહે છે ત્યાંથી સમજીશું। દોરવણી એટલે કર્મચારીઓને માર્ગદર્શન આપવું અને તેમને કામગીરીથી વાકેફ કરવા, પરિચિત કરવા, તેમની ઉપર દેખરેખ રાખવી અને તેઓને કાર્ય માટેનો જુસ્સો ટકાવી રાખવો। કર્મચારી જે કામ કરે છે તો કાર્ય પ્રત્યે વફાદારી વધે, એના પર દેખરેખ રાખવી, એનો જુસ્સો વધે એ કહેવાય। તે ઉપરાંત કર્મચારીઓને ધ્યેયપૂર્તિ માટે માર્ગદર્શન આપવું તેને પણ શું કહેવાય, દોરવણી। બીજું કહે છે, નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે મદદનીશોએ આપેલા આદેશો, શું આપે છે મદદનીશો, આદેશો આપે છે, આદેશ એટલે સલાહ, એને પણ આપણે શું કહેવામાં આવશે, દોરવણી કહી શકીએ છીએ, અને નિરીક્ષણ રાખવામાં આવે છે। કુંતસ અને ઓર્ડોનલ શું કહે છે કે તાબેદારને માર્ગદર્શન આપવું, તાબેદાર એટલે કોણ, તો આપણી હાથ નીચે જે લોકો કામ કરતા હોય તે, તમે જ્યારે તાબેદારને તમે માર્ગદર્શન આપો છો અને તમે એને દેખરેખ રાખો છો એના પર કે શું એ માર્ગદર્શન પ્રમાણે કામ કરે છે કે નથી કરતો, તો તે પણ તમે શું કર્યું કહેવાય, દોરવણી આપી કહેવાય। તમારે જે પણ અર્થમાં યાદ રાખવો તમે રાખી શકો છો। એના પછી એની લાક્ષણિકતાઓ છે જે પેજ નંબર 3 ઉપર મળશે આપણને PDFમાં, તમે અહીંયા સાઈડમાં લખેલું જ છે એટલે ઇઝીલી અન્ડરસ્ટેન્ડિંગ આવી જશે પેજ નંબર 3 ઉપર। હવે લાક્ષણિકતાઓ શું, દોરવણી એમને આપો છો, ના, કોઈ ચોક્કસ હેતુ હોય છે એના આધારે હોય છે। દોરવણીનું કાર્યક્ષેત્ર કેવું છે, ખૂબ જ વિશાળ છે।
દોરવણી એક સંચાલનનું કાર્ય છે, સતત પ્રક્રિયા છે, કોન્સ્ટન્ટ ચાલે, માહિતી સંચાર થાય, કારણ કે માહિતી આપવામાં પણ આવે અને માહિતી લેવામાં પણ આવે છે. પ્રોત્સાહન પ્રક્રિયા છે, નિમ્નગામી, નિમ્નગામી એટલે ઉપરથી નીચે તરફ ડાયરેક્શન જાય છે. સંચાલનની તમામ સપાટી થતું કાર્ય, કાર્ય પર દેખરેખ રાખવામાં આવશે, વ્યક્તિગત દેખરેખ અને સંકલન કરતા. આવી રીતે દોરવણીના અનેક લક્ષણો છે જે આપણે વિગતવાર આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલું કીધું છે હેતુલક્ષી પ્રવૃત્તિ. તમે દોરવણી છે એ ગમે તે ના આપવાની હોય, કોઈ ચોક્કસ હેતુ હોય ને એને ધ્યાનમાં રાખીને જોઈએ. દોરવણીનો હેતુ કર્મચારીને માર્ગદર્શન આપીને, તેમને પ્રોત્સાહન હિત પ્રોત્સાહન આપી, તેના હિત કરીને ધંધાકીય એકમના મુખ્ય ધ્યેયને શું કરવાનું હોય છે, સિદ્ધ કરવાનું છે. કર્મચારીને માર્ગદર્શન આપવાનું છે, એને પ્રોત્સાહિત કરવાનો છે અને ધંધાના હેતુને શું કરવાનો છે, સિદ્ધ કરવાનો છે. દોરવણીનું કાર્યક્ષેત્ર વિશાળ છે. એ માત્ર દોરવણી માત્ર તાબેદારને ખાલી માર્ગદર્શન આપો કે શિખામણ આપવાથી પૂરું ન થાય. તમે ખાલી માત્ર માર્ગદર્શન આપી દીધું, આ માર્ગદર્શન લખ્યું છે, ધ્યાન રાખજો. શું કહ્યું છે, તમે તાબેદારને માર્ગદર્શન આપી દીધું, શિખામણ આપી દીધી એટલે પૂરું થઈ ગયું? ના, પરંતુ સંચાલકોએ લીધેલા નિર્ણયોની યોગ્ય સમજૂતી આપે છે જેથી દોરવણી એ અસરકારક અમલ થઈ શકે છે. સમજૂતી પણ આપવી પડે છે. એના પછી ત્રીજું લક્ષણ છે સંચાલકીય કાર્ય. તો સંચાલનના વિવિધ કાર્યો જેમ કે આયોજન છે, પ્રબંધ છે, કર્મચારી વ્યવસ્થા, સંકલન, માહિતી પ્રેષણ, અંકુશ, આ બધા સંચાલનના કાર્યો છે. તેવી રીતે દોરવણી પણ એક શું છે, સંચાલનનું કાર્ય છે, સંચાલન સાથે સંકળાયેલું છે, સતત ચાલતી પ્રક્રિયા. ચોથું લક્ષણ જોઈએ, ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીને કાર્ય અંગે, જે કામ કરવાનું છે તેના અંગે શું કરવાનું છે, વિવિધ તથા નીતિના અર્થઘટન, વિધિ તથા, એક મિનિટ પરિવાર, તો ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીને કાર્ય અંગે, કાર્યની વિધિ અંગે, નીતિ અંગેનું અર્થઘટન અંગે કર્મચારીઓને શું આપવું પડે છે, સતત માર્ગદર્શન આપવાનું છે કે ધંધામાં કયું કામ કરવાનું છે, કઈ વિધિથી કરવાનું છે, એની નીતિઓ કઈ હશે, એવું મારે માર્ગદર્શન આપવું પડતું હોય છે. તો કર્મચારીઓની વ્યક્તિગત મર્યાદાઓ, બાહ્ય પરિબળોના પરિવર્તનને કારણે કર્મચારીને દોરવણી આપવી પડે છે. માટે તે એક કઈ પ્રક્રિયા છે, સતત ચાલતી. એવું ન વિચારો કે આજે દોરવણી આપી એટલે પતી ગયું, ના, રોજે રેગ્યુલર એકમમાં જ્યાં સુધી કામ થવાના છે ત્યાં સુધી દોરવણી આપણે આપવી જ પડતી હોય છે. એના પછી પાંચમું લક્ષણ જોઈશું, માહિતી સંચાર. તમે કોઈને દોરવણી આપો તો સલાહ સૂચન આપવાનું એમ જ કહેવાય ને, તો ત્યાં માહિતી નહીં આપે તો થવાની જ છે. જોઈએ, દોરવણીમાં કર્મચારીને હુકમો, સૂચનો આપવામાં આવશે, આદેશ આપવામાં આવશે, તો ત્યાં કાર્યક્ષમ માહિતી સંચાર જરૂરી છે. જો માહિતી સંચારની પ્રક્રિયા વ્યવસ્થિત ન હોય તો યોગ્ય સમયે યોગ્ય કર્મચારી યોગ્ય માર્ગદર્શન આપી શકે નહીં. તો માહિતી સંચાર બરોબર હોવો જોઈએ તો દોરવણી સારી રીતે થઈ શકશે. એના પછી પ્રોત્સાહન, કયા નંબરનું છે, છઠ્ઠા નંબરનું આવશે. તો પ્રોત્સાહનમાં શું કહે છે કે પ્રોત્સાહન એ મનની સ્થિતિ છે. કોઈ વ્યક્તિ પ્રોત્સાહિત થયો કે પોતે અભિપ્રેરિત થઈ ગયો, અભિપ્રેરિત એ જ પ્રોત્સાહિત કહેવાય. તો માણસ કોઈ પ્રોત્સાહિત થયો તો એને જોઈને હું કહી શકું? ના, એની મનની સ્થિતિ છે. ઉપરી અધિકારીઓ કર્મચારીને વ્યક્તિગત માર્ગદર્શન આપતા હોય છે, પર્સનલી બોલાવીને સલાહ આપતા હોય છે ઉપરી અધિકારી કે તારા આવી રીતે કામ કરવું જોઈએ, જેથી એ પોતે કર્મચારી શું થશે, એના પ્રશ્નો, એની સમસ્યાઓ કે દ્વિધાઓ શું થઈ જશે, દૂર થશે, એની મુશ્કેલીઓ શું થશે, દૂર થશે. અભિપ્રેરણ દ્વારા કર્મચારીમાં વિશ્વાસ સંપાદિત થાય છે, આમ પ્રોત્સાહિત થશે કે ના, મને માલિકે બોલાવો, મને સમજાવો, મતલબ એ પોતે વિશ્વાસ વધશે, જેથી વધુ સારું કાર્ય કરવા તેને પ્રોત્સાહન મળી શકે છે. એના પછી આગળ જોઈએ સાતમું, નિમ્નગામી પ્રક્રિયા. કેમ નિમ્નગામી પ્રશ્ન થાય? તો કે ઉપરીવાળા તાબેદારને દોરવણી આપવાના, એટલે ઉપરથી નીચે તરફ માર્ગ આવે છે એટલે નિમ્નગામી કહેવાય. જોરી દોરવણી એ હંમેશા ઉપરની સપાટીથી તળ સપાટી તરફ જાય છે. ઉચ્ચ સંચાલકો મધ્ય સપાટીના અધિકારીઓને અને માર્ગદર્શન આપે છે, જ્યારે મધ્ય સપાટીના અધિકારીઓ કોને આપે છે, તળ સપાટીને. આમ દોરવણીનો માર્ગ કયો હોય છે, નિમ્નગામી, નીચેની તરફ, અને ઉપરથી નીચે તરફ તળ સપાટી તરફ હોય છે. સંચાલનની તમામ સપાટી થતું કાર્ય, તો દોરવણી કાર્ય સંચાલનની તમામ સપાટી થાય છે. ઉચ્ચ અધિકારીઓ પોતાના હાથ નીચે કામ કરતા વિભાગીય અધિકારીને દોરવણી આપતા હોય છે. એ પછી વિભાગ અધિકારીઓ છે એને આપણે જોવા જઈએ તો શું કીધું છે, તેની નીતિ છે એકમની, પછી ધ્યેય છે, વહીવટી બાબતો છે, એ અંગે દોરવણી આપશે ઉપરી અધિકારી.
मध्य सपाटी द्वारा तर सपाटी ने कई दौरवणी आपवामां आवशे? जॉबर, फॉरमेन, निरीक्षकों। ज्यारे जॉबर ना फॉरमेन ना हाथ नीचे कार्यकर्ता कामदार ने दौरवणी आपवामां आवशे। आम ऊपरवाड़ा मध्य ने और मध्यवाड़ा कोने आपसे? तड़वाड़ा दौरवणी आपता होय छे। एना पछी कार्यों पर शुं राखवामां आवशे? देखरेख। दौरवणी आपवामां आवे पूरुं थई गयुं नहीं, सलाह आप्या भाई पूरुं थई गयुं नहीं, ए शुं बराबर काम करे छे કે નથી કરતું, મારે શું રાખવી પડશે? દેખરેખ જોઈએ। દોરવણી ફક્ત હુકમો અને માર્ગદર્શન આપવામાં આવતી પ્રક્રિયા નથી, તેના ઉપર અપાયેલા સૂચનો અને હુકમો પ્રમાણે કાર્ય થાય છે કે નહીં તેનું મારે શું રાખવું પડે છે? દેખરેખ રાખવી પડે છે। વ્યક્તિગત દેખરેખ। દોરવણી માત્ર ધંધાકીય એકમો અને તેના કાર્યોને વિકાસ કરે છે તેવું નથી, માત્ર ધંધાનો વિકાસ કે એના કાર્યોનો વિકાસ નહીં, કર્મચારીનો આંતરિક એની શક્તિઓનો વિકાસ થાય તે પણ જરૂરી હોય છે, એની નબળાઈઓ પણ ધ્યાન રાખવામાં આવશે। તો અહીંયા આગળ 11મો ટોપિક કયો આપે છે? 11મો લક્ષણ, સંકલનકર્તાની ભૂમિકા। પ્રશ્નતા સંકલન એટલે શું? તો મિત્રો આપણને ખબર છે, જ્યારે બધા સાથે મળીને કામ કરે તો સંકલન કહેવાય। જોઈએ અહીંયા શું કહે છે કે દોરવણી આપનાર અધિકારી એક સાથે અનેક કર્મ અધિકારીઓને દોરવણી આપે છે, માત્ર એક એક જણને દોરવણી ના આપે, એના હાથ નીચે ઘણા બધા લોકો હોય તો બધાને એક સાથે દોરવણી આપે છે। તેના કાર્ય વચ્ચે સંકલન જળવાય છે, જોવાની જવાબદારી પણ દોરવણી હોય છે। મતલબ બધા શું સાથે મળીને કામ કરે છે, બધા વચ્ચે સંકલન છે, એ જોવાની જવાબદારી કોની છે? દોરવણી આપનારની। જેવી રીતે સંગીતકાર વિવિધ પ્રકારના વાદનો વગાડનાર કલાકારો વચ્ચે સંકલન જાળવે છે, જેમ કે પોતે સંગીત બી વગાડે છે, સાથે સાથે બીજા બધા વાજિંત્ર વાગે છે, એની સાથે તાલ મિલાવે છે, તેવી રીતે કર્મચારીના વિવિધ કાર્યો વચ્ચે સંકલન જાળવવાની ભૂમિકા દોરવણી આપનારે કરવાની રહેતી હોય છે। તો અહીંયા આગળ મિત્રો આપણે શું સમજી ગયા? દોરવણીનો અર્થ, એની પ્રસ્તાવના અને એની લાક્ષણિકતાઓ। તો મિત્રો અહીંયા આગળ આપણે જે પ્રશ્ન સમજાવ્યો છે એને સારી રીતે તમે PDFમાંથી લખી લેજો, પેજમાં હવે તમને સારી પેજ પણ નંબર બતાવી રહ્યા છે, PDF જો કે તો તમને ઇઝીલી ખબર પડી જશે, તો એને સારી રીતે સમજીને લખી લેવું અને સમજવાનો પ્રયત્ન કરવો। થેન્ક યુ વેરી મચ।